સ્વાધ્યાય બાર પોઈન્ટ ત્રણ ક્વેશ્ચન નંબર એક ભાગ શોધો પહેલું છે અઠ્યાવીસ એક્સની ચાર ઘાત અને અહીંયા છપ્પન એક્સ આપેલું છે તો કેવી રીતે કરી શકાય છે તો અહીંયા ઇઠ્યાવીસ એક્સની ચાર ઘાત લખવાનું છે અને અહીંયા છપ્પન એક્સ આપશે બરાબર હવે જે છે અહીંયા આ કયા ગડિયામાં બંને આવે છે તો સાતના ગડિયામાં આવે છે ચૌદના ગડિયામાં આવે છે અને અઠ્યાવીસના ગડિયામાં આવે છે બરાબર તો આપણે અહીંયા સૌથી મોટી કઈ સંખ્યા છે તો અઠ્યાવીસે તમે સાતથી પણ કરી શકો છો ચૌદથી પણ કરી શકાય છે અને અઠ્યાવીસથી પણ કરી શકાય છે તો ઇઠ્યાસી એકા અઠ્યાસી થાય છે અહીંયા એક્સની ચાર ઘાત છે બરાબર અહીંયા અઠ્યાસીનો ગુણાકાર બેથી કરીએ તો કેટલા થાય છે છપ્પન થાય છે અને એક્સની ઉપર અને નીચે ઘાત છે એટલે છેદમાં ભાગાકારમાં છે તો ભાગાકારમાં ઘાતમાં શું થાય છે બાદ બાકી થાય છે ઓકે અહીંયા ચાર છે અને એક છે તો ઉપર વધારે છે તો ઉપરમાંથી નાની નાની ઘાત બાદ કરી નાખવાનું અઠ્યાવીસથી અઠ્યાવીસ ઉડાવી નાખ્યું છે અહીંયા કેટલા વધે છે એક્સની ત્રણ ઘાત વધે છે અહીંયા કેટલા વધે છે બે વધે છે ઓકે આવી રીતે લખી શકાય અને બીજે આવી રીતે પણ લખી શકાય એક ભાગ્યા બે એક્સની ત્રણ ઘાત આવી રીતે પણ લખી શકાય છે તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે હવે આપણી પાસે બીજો આપેલું છે બીજો શું આપ્યું છે માઇનસ છત્રીસ વાયની ત્રણ ઘાત છે બરાબર ભાગાકારમાં નવ બાય ની બે ઘાત આપેલી છે નવ બાયની બે ઘાત પછી આપણે અહીંયા જોઈએ છત્રીસ બાયની ત્રણ ઘાત આ અહીંયા ભાગાકારમાં આવી જશે બાયની બે ઘાત ઓકે કયા ઘડિયામાં બંને આવે છે તો નવ ના ઘડિયામાં આવે છે હા તો એટલે આપણે માઇનસ નવ ગુણ્યા કેટલા કરીએ નવ ચોક છત્રીસ બાયની ત્રણ ઘાત છે અને અહીંયા છે નવ બરાબર અને આપણે જોવાનું છે અહીંયા બાયની ઉપર ઘાત વધારે છે આ ભાગાકારમાં છે તો ભાગાકારમાં ઘાત શું થાય છે બાદ બાકી થાય છે તો આ થઈ ગયું પછી આ નવથી નવ ઉડાવી નાખ્યા છે અહીંયા કેટલા વધે છે ચાર અને બાયની કેટલે ઘાત હોય છે એક એક ઘાત લખવાની નથી ખાલી વાય લખી દો તો પણ ચાલશે પણ અહીંયા માઇનસ છે એટલે અહીંયા માઇનસ પણ આવી જશે એટલે ચાર વાય એનું આન્સર આવ્યું છે ઓકે ત્રીજો જોઈએ ત્રીજામાં આપેલું છે શું 66 સિક્સ આપેલું છે બરાબર પી ક્યુની બે ઘાત આરની ત્રણ ઘાત ભાગાકારમાં અગિયાર ક્યુ આરની બે ઘાત આપેલી છે તો છાસઠ પી ક્યુની બે ઘાત આરની ત્રણ ઘાત છે અને અહીંયા છે અગિયાર ક્યુ આરની બે ઘાત અગિયારના ઘડિયામાં આવે છે તો અગિયાર ગુણ્યા કરીએ તો સાહીઠ આવે છે પછી આપણે જોવાનું છે પી નીચે નથી ઓકે હવે ક્યુ છે અહીંયા એટલે ગુણાકારમાં આપણે ક્યુ લખીએ ક્યુની અહીંયા કેટલી ઘાત છે તમે ગુણાકાર ન લખો તો પણ ચાલશે બરાબર ક્યુની નીચે ઘાત છે ઉપર ઘાત છે તો ભાગાકારમાં ઘાત બાદમાખી થાય છે અહીંયા એની બે ઘાત છે અને નીચે એક ઘાત છે એટલે એક ઘાત બાદ કરી નાખવાનો પછી આપણે અહીંયા જોઈએ આની ઉપર ત્રણ ઘાત છે નીચે બે ઘાત છે એટલે આની ત્રણમાંથી બે ઘાત બાદ કરી નાખવાનું છે ઓકે તો અહીંયા થાય છે કેટલા થાય છે અહીંયા અગિયાર બરાબર અગિયારથી અગિયાર ઓળાઈ નાખ્યા છે કેમ કે અહીંયા અગિયાર છે ને આ બંનેની ઘાતો ઉપરથી બાદ કરી નાખી છે હવે અહીંયા કેટલા રહી ગયું છે છ ઓકે અને પી રહી ગયું છે ક્યુની માંથી એક ઘાત બાદ કરીએ તો એક ઘાત આવે છે એક ઘાત લખવાની નથી આરની પણ એક ઘાત આવે છે તો એટલે આ પી છ પી ક્યુ આર એનું આન્સર આવે છે ઓકે હવે આપણી પાસે અહીંયા છે તો ચોથું છે આપણી પાસે અહીંયા શું થાય છે ચોથું તો આપણી પાસે ચોથું અહીંયા આપેલું છે ચોત્રીસ એક્સની ત્રણ ઘાત વાયની ત્રણ ઘાત અને જેડની ત્રણ ઘાત ભાગાકારમાં એકાવન એક્સ વાયની બે ઘાત અને જેડની ત્રણ ઘાત બરાબર અહીંયા લખીએ ચોત્રીસ એક્સની ત્રણઘાત વાયની ત્રણ ઘાત અને જેડની ત્રણ ઘાત ભાગાકારમાં એકાવન એક્સ વાયની બે ઘાત અને જેડની ત્રણ ઘાત પછી જોવાનું છે આ કયા ઘડિયામાં બંને આવે છે સત્તરના ઘડિયામાં આવે છે સત્તર દુ ચોત્રીસ થાય છે અને સત્તર તરી એકાવન થાય છે ઓકે પછી આપણે જોવાનું છે અહીંયા એક્સની ક્યાં ઘાત વધારે છે ઉપર ઘાત વધારે છે કે નીચે તો ઉપર વધારે છે એટલે ઉપરમાંથી નીચેવાળી ઘાત બાદ કરવાનું છે અહીંયા કેટલી ઘાત છે એક્સની એક ઘાત છે તો એક ઘ આપશે પછી અહીંયા જોવાનું છે બાય ક્યાં ઘાત વધારે છે ઉપર બાયની ત્રણ ઘાતમાંથી કેટલી ઘાત વાત કરવાની છે બે ઘાત વાત કરવાની છે પછી જોઈએ ઝેડ ઝેડની ક્યાં ઘાત વધારે છે બંને જગ્યાએ સરખી છે એટલે આપણે ઘા કરી નાખવાનું હવે આપણે જોવાનું છે અહીંયા આ સત્તરથી સત્તર ઉડાવી નાખ્યા છે બરાબર અહીંયા કેટલા રહી ગયા છે ત્રણ બરાબર અહીંયા રહી ગયું છે બે એક્સની કેટલી ઘાત રહી ગઈ છે બે અને અહીંયા બાયની કેટલી ઘાત રહી ગઈ છે એક અને ઝેડની ઝીરો ઘાત છે ઓકે હવે અહીંયા થાય છે બે એક્સની બે ઘાત વાય અને અહીંયા જેડની ઝીરો ઘાત છે એટલે એક આવશે ભાગાકારમાં ત્રણ ઓકે તો હવે કેવી રીતે લખી શકાય છે અને બે ભાગ્યા ત્રણ લખી શકાય છે અને એક્સની બે ઘાત અને વાયની એક જ ઘાત આવશે આ એનું આન્સર થાય છે ઓકે હવે છે આપણી પાસે પાંચમું પાંચમામાં શું આપેલું છે બાર એની આઠ ઘાત અને બીની આઠ ઘાત આપેલી છે બરાબર માઇનસ છ એની છ ઘાત બીની ચાર ઘાત હવે શું કરવાનું છે અહીંયા બાર એની આઠ ઘાત બીની આઠ ઘાત ભાગાકારમાં માઇનસ છ એની છ ઘાત અને બીની ચાર ઘાત છના ઘડિયામાં આવે છે એટલા માટે છ ગુણ્યા બે થાય છે એની ઘાત ક્યાં વધારે છે એની ઘાત ઉપર વધારીએ છે તો એ આઠમાંથી નીચેવાળી ઘાત બાદ કરવાની છે ભીની પણ ઘાત વધારે છે ઉપર એટલે આઠમાંથી ચાર બાદ કરવાની છે ઘાત અને અહીંયા શું છે માઇનસ છ છે ઓકે આ છથી છ વળાઈ નાખ્યા છે અહીંયા માઇનસના કારણે ઉપરનું નિશાન માઇનસ થઈ જાય અહીંયા બે આવે છે બરાબર એની કેટલી ઘાત આવે છે છમાંથી બે વાત કરી આઠ છ એમાં આઠમાંથી બે છ વાત કરીએ તો બે આવે છે આઠમાંથી છ વાત કરીએ તો બે આવે છે અને બીની ઘાત આઠમાંથી ચાર વાત કરીએ તો ચાર આવે છે તો કેટલા આયા છે બરાબર માઇનસ બે એની બે ઘાત અને બીની ચાર ઘાત એનું આન્સર આવ્યું છે આવી રીતે આ વિડીયો પૂરું થાય છે તમને વિડીયો સારું લાગ્યો હોય તો લાઇક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત બંને માતરમ